नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 21 जुलाई 2022, आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जानीशुं, जेमां आपणे वात करीशुं आजे तेमज आवती काले गुजरात में केवो वरसादी माहौल जोवा मळी रह्यो छे। नवा वरसादनी शरूआत टूंक समय में थशे। पुष नक्षत्र गई काले बेसी गयुं छे एटले हवे पण नवो वरसादी राउंड। भारे वरसादनी आगाही 22 तारीखथी लई 30 तारीख सुधीनी हवामान विभागनी छे, जेमां 24 થી 30માં भारे वरसाद पड़ी शके छे। संपूर्ण माहिती मेळवीए। आजनी अपडेट जोईए तो आजे बपोर पछीना समये राजकोट, मोरबी, कूड़ा, सुरेन्द्रनगर, चोटीला, जसदण, गोंडल, बोटाद, धोळका, खंभात, भावनगर तेमज अलंग, अमरेली, जेसर, बगदाणा पंथक अने कच्छ जिल्लामां रापर, गांधीधाम अने खावड़ा सुधीना विस्तारों तेमज उत्तर गुजरात में राधनपुर, पालनपुर, विरमगाम, आबू रोड सुधीना विस्तार में अने दक्षिण गुजरात में सूरत तेमज वलसाड, डांग, सूरत अने तापी जिल्लानो समावेश थाय छे। नवसारी जिल्ला सहित मोटा भागना विस्तारों में हलवा वरसादनी शक्यताओ रहेली छे, जेमां हलवा वरसादी झापटा अने वादळछायुं वातावरण रहेशे। बाकीना विस्तारोमां आजे सारी एवी वराप निकळशे। सूर्यप्रकाशित वातावरण केटलाक विस्तारोमां रही शके छे। जोईए आगामी समयमां केवो वरसादी माहोल जोवा मळशे। तो रात्रि दरमियान अमदावादमां छूटा छवાયા हलवा वरसादी झापटानी शक्यता रहेली छे, जेमां કોઈક સ્થળોએ 1-2 ઇંચ વરસાદ પણ ક્યારેક પડી શકે છે। હવે મિત્રો વાત કરીએ 22 તારીખની અપડેટ, તો 22 તારીખે સાંજના સમયે ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, કુડા, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, વડોદરા, ખંભાત તેમજ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। હવે વાત કરીશું 23 તારીખની અપડેટ, જેમાં સૌથી વધારે વરસાદની શક્યતાઓ જે જણાય છે તે કચ્છ જિલ્લામાં ખાવડા, રાપર, ગાંધીધામ, ભાડલી, નલિયા તેમજ ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર, થરાદ, પાલનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, આબુ રોડ સુધીના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગર, ગોંડલ, જસદણ, બોટાદ તેમજ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, વેરાવળ, ગીર ગઢડા, દેવભૂમિ દ્વારકા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ જિલ્લો, નવસારી જિલ્લો તેમજ અમદાવાદ, દાહોદ, ગોધરા, વડોદરા, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે। 23 તારીખની મોટી અપડેટ જોઈએ તો રાત્રિના સમયે સુઈગામ, થરાદ, દિયોદર સુધીના જે વિસ્તારો છે જેમાં સૌથી ભારે વરસાદની શક્યતા રહેલી છે। હવે 24 તારીખની અપડેટ જોઈએ, જેમાં 24 તારીખમાં કચ્છ જિલ્લામાં લખપત, ખાવડા, રાપર, ગાંધીધામ, ભાડલી, માંડવી અને નલિયામાં ભારે વરસાદ જોવા મળશે। તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદની શક્યતા છે। બાકી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ સલાયા, ભાણવડ, પોરબંદર, જામનગર, ચોટીલા, બોટાદ, ભાવનગર, અલંગ, જસદણ, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી આ બધા વિસ્તારમાં જોવા મળશે। 24 તારીખમાં રાત્રિના સમયે સૌથી વધારે લખપત, ખાવડા, રાપરમાં ભારે વરસાદ જોવા મળશે। હવે જોઈએ આપણે 3 દિવસમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે। ઉના 6.5, જૂનાગઢ 11 mm, ભાવનગર 9 mm, વડોદરા 11, સુરત 13, દાહોદ 26, મહેસાણા 9, ગાંધીધામ 9 mm વરસાદ જોવા મળી શકે છે। 5 દિવસની અપડેટ જોઈએ તો 5 દિવસમાં કચ્છ જિલ્લાના વરસાદમાં થાય છે વધારો, એટલે કે નવી સિસ્ટમ કચ્છ જિલ્લાથી શરૂઆત કરશે। નલિયામાં 70, ખાવડામાં 163, ગાંધીધામ 148, સારણકામાં 99, પાલનપુર 31, મહેસાણા 22 તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડની વાત કરીએ તો 51 mm, ભાવનગર 16, જૂનાગઢ 20 mm। 10 દિવસની અપડેટ જોઈએ તો 10 દિવસમાં પણ સૌથી વધારે
कच्छ जिला में मेघमहर जोवा मळशे, जेमां 200 mm सुधी वरसाद उत्तर गुजरात में 60-80 mm तेमज दक्षिण गुजरात में 61 અને સૌરાષ્ટ્રમાં 26-30 mm વરસાદ જોવા મળી શકે છે। તો બસ ખેડૂત મિત્રો, આ હતા મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહો ઓન્લી ખેડૂત।